સ્વાધીનો 18મો દાખલો સાબિત કરો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ એટલે કે લેમડા એ તેના ક્વોન્ટમની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી છે. આ વસ્તુ તમારે સાબિત કરવાની છે. હવે ફોટોન છે એ ફોટોન માટે તરંગ લંબાઈ લેમડા એના બરાબર એચ અપોન પી આવું આપણે શીખી ગયેલા છીએ. ત્યાર પછી વિદ્યુત ચુંબકીય તરંગોની જો વાત કરીએ તો આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષવાદ ઉપરથી અથવા આપણે જે તરંગો નામના ચેપ્ટર જોયું હતું વિદ્યુત ચુંબકીય તરંગો એમાં આપણે આ સૂત્ર જોયેલું હતું ઈ બરાબર પીસી. ઈ બરાબર શું જોયું હતું? પીસી. તો હવે ઈની બદલે લખી શકાય એચ સી અપોન લેમડા અને પીસી એમનમ. બંને બાજુથી સી અને સી કેન્સલ થઈ ગયા તો લેમડા એના બરાબર એચ અપોન પી. તો સમીકરણ 1 અને 2 ઉપરથી શું ખ્યાલ આવશે કે ફોટોન અને વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ જે છે એ કેવી છે? સરખી છે. બરાબર, ફરીથી યાદ કરાવી દઉં, ફોટોન માટે આ દ બ્રોગલીએ સમીકરણ આપેલું છે તે, અને વિદ્યુત ચુંબકીય તરંગો માટે આપણે ચેપ્ટર નંબર 8 જોઈ ગયા. ચેપ્ટર નંબર 8માં આ સૂત્ર આપણે જોયું હતું કે ઈ ઇઝ ઇક્વલ ટુ પીસી. બરાબર, તો ઈની બદલે લખી શકાય એચ સી અપોન લેમડા અને સાદુરૂપ આપશો એટલે લેમડા બરાબર એચ અપોન પી થાય. તો આવી રીતે સાબિત થાય કે ભાઈ ફોટોન અને વિદ્યુત ચુંબકીય તરંગ બંનેની તરંગ લંબાઈ સરખી છે.